नमस्कार, मतलब न्यूज लाइव में आपनु स्वागत है। हूँ छु कुंज। महत्वना समाचारों थी बुलेटिन की शुरुआत करिए। सौ प्रथम समाचार, भाजपनी बैठक मिली है कमलम खाते। भाजपनी कारोबारी बैठक में अनेक मुद्दाओं ने लेने चर्चा थी। अध्यक्ष सी आर पाटिल संबोधन थी आ बैठक की शुरुआत थी। बैठक में केन्द्र सरकार निर्णयों अंगे बातचीत थी। पेट्रोल डीजल भावना घटाड़ा अंगे बात थी। साथ ज तापी पर लिंक योजना रद्द करने मुद्दे चितार आप। भाजपनी आ कारोबारी बैठक में अनेक मुद्दाओं ने लईने चर्चा थी। मुख्यमंत्री और प्रदेश प्रमुख सी आर पाटिल आगेवानी में कारोबारी बैठक मिली। चिंतन शिविर में थे मंथन अंगे आ होदेदारों ने माहितगार करा, स्थिति चितार आप। जो मुद्दाओं से चर्चा थी, पेट्रोल डीजल भाव घटाड़ा अंगे, साथ ज तापी पर लिंक योजना रद्द करने मुद्दे स्थिति चितार आप। भाजपनी आ कारोबारी बैठक में अनेक मुद्दाओं ने लईने चर्चा थी। सी आर पाटिल संबोधन थी कारोबारी बैठक प्रारंभ थयो हतो। मुख्यमंत्री भूपेन्द्र पटेल और प्रदेश प्रमुख सी आर पाटिल आगेवानी में आ कारोबारी बैठक मिली है। चिंतन शिविर में थे मंथन अंगे होदेदारों ने अनेक मुद्दाओं ने लेने माहितगार कराया। आनो संपर्क करवाना छे, बूथ में रहेला की वोटर्स नो संपर्क करवाना छे। आ अल्पकालीन विस्तारक में प्रदेश ना नेतृत्व करी रहेला प्रदेश पदाधिकारीओ अने राज्य सरकार में रहेला तमाम मंत्रीश्रीओ तेमज जिल्ला अने मंडल स्तर सुधीना पदाधिकारीओ, कारोबारी सदस्यों अने मोर्चाना सदस्यों आ तमाम कार्यकर्ताओ जोड़ाशे। कदाच संभवतः विधानसभा ने अनुलक्षीने हमारू आ भारतीय जनता पक्षनू विस्तारकोनू आ विराट अभियान छे अने आ विराट अभियानना आधार पर जून महीनानी 11-12 मां प्रदेशना 51,000 बूथ सुधी भारतीय जनता पक्षनी वात अमे पहोंचाड़वाना छे अने पेज कमिटी ना सदस्यों सुधीनो विराट संपर्क अभियान आ विस्तारक योजना थई रहेवानी छे। આજની પ્રદેશ કારોબારીની અંદર એક વિષય હતો, આગામી 30મી તારીખે જ્યારે કેન્દ્ર સરકારને, આદરણીય મોદી સરકારને 8 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જે અંતર્ગત એક પખવાડિયાનો 15 દિવસનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર ચાલવાનો છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય શ્રી સી આર પાટિલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ કાર્યક્રમો સંગઠન અને સરકારના થશે। વિશેષ રૂપે 30મી તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આદરણીય જેપી નડ્ડા સાહેબ દ્વારા સિદ્ધિઓના પુસ્તકનું વિમોચન કરવામાં આવશે। 1 તારીખે ગુજરાતની અંદર મારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટિલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની એક પ્રેસ વાર્તા થશે અને આગામી સમયમાં જે કાર્યક્રમો હશે જેના સંદર્ભે 8 વર્ષના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના જે અભિયાનનો પ્રારંભ થશે એની વાત મૂકવામાં આવશે। ભાજપની કારોબારી બેઠકમાં અનેક મુદ્દાઓને લઈને चर्चा थई। વધુ વિગતો સાથે સંવાદદાતા કશ્યપ ફોન લાઈન પર જોડાયા છે। કશ્યપ, ભાજપની કારોબારી બેઠક ચાલી રહી છે, કયા કયા મુદ્દાઓને લઈને સ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો, શું વધુ અપડેટ? બિલકુલ, બીજેપીની કારોબારીની બેઠક ચાલી રહી છે અને હાલ બીજું સત્ર છે તે પ્રારંભ થઈ ચૂક્યું છે। પ્રથમ જે સત્ર પૂર્ણ થયું છે તેમાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકારનો આભાર માનતો પ્રસ્તાવ છે તે પાસ કરવામાં આવ્યો છે અને તેના મહત્વના મુદ્દા હતા કે પેટ્રોલ ડીઝલનો જે ભાવ ઘટાડો થયો છે, યુક્રેનથી ફસાયેલા ભારતીય નાગરિકોને
परत લાવવાની બાબત છે તે મુદ્દે જ આ આભાર માનવામાં આવ્યો છે. સાથે જ આગામી સમયના કેટલાક કાર્યક્રમો છે જેની રૂપરેખા અંગે પણ ચર્ચા છે કે આ બેઠકમાં કરવામાં આવી છે, જેમાં બીજેપી દ્વારા વિસ્તારક યોજના જે અમલી બનાવવામાં આવી છે તેને લઈને વિસ્તૃત માહિતી છે તે મતદારોને આપવામાં આવી હતી, જેમાં અલ્પકાલીન જે વિસ્તારકો છે તે આગામી 11-12 અને 13 આમ 3 દિવસ જશે, અને અન્ય જે વિસ્તારકો છે તે 6 મહિના સુધી સતત પ્રવાસ કરશે, અને જે તે વિસ્તારની સ્થિતિ શું છે તેનું રિપોર્ટિંગ પ્રદેશ સ્તરે કરશે. બીજી એક બાબત એ પણ છે કે જે 8 વર્ષ કેન્દ્ર સરકારને પૂર્ણ થઈ રહ્યા છે, જેને લઈને કેટલાક કાર્યક્રમો છે તે આયોજિત કરવામાં આવ્યા છે, અને તેમાં કેન્દ્ર સરકારની જે સિદ્ધિઓ છે તેના પેમ્પલેટ બનાવવા તેની એક જે બુક તૈયાર કરવામાં આવી છે તેનું લોન્ચિંગ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે. સાથે જે મંત્રીઓ છે તેનો પ્રવાસ છે તે ગોઠવવામાં આવશે, અને દરેક જિલ્લામાં જિલ્લા મથક ઉપર એક મહાસભાનું આયોજન છે તે પણ બીજેપી દ્વારા કરવામાં આવશે. ચોક્કસથી કશ્યપ, આભાર જાણકારી આપવા બદલ. બેઠકમાં કેન્દ્ર સરકારના લેવાયેલા નિર્ણયો અંગે વાત થઈ, અનેક મુદ્દાઓ, પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટાડો હોય, યુક્રેનથી વિદ્યાર્થીઓને પરત લાવવાનો મુદ્દો હોય, તાપી પર લિંક યોજના રદ થઈ, આ તમામ મુદ્દાઓને લઈને ચિતાર આપવામાં આવ્યો. ભાજપની આ કારોબારી બેઠકમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા થઈ છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની આગેવાનીમાં કારોબારી બેઠક હાલ ચાલી રહી છે.